દેખાઈ ગઈ. હા ઓકે, જુઓ ફરીથી એકવાર વાંચી લઈએ. રકમ ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પર રહેલ એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. ટાવરની ઊંચાઈ શોધો. તમારે એક ટાવર બતાવી દેવાનો છે. સમજી લો કે એ બી ટાવર છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર, તો બી અહીં પાયો છે, તો બી થી તમારે 30 મીટર દૂર જવાનું છે. 30 મીટર દૂર એક બિંદુથી, એટલે કે બિંદુ એટલે સી, સી બિંદુ લીધો આપણે. ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે, એટલે અહીં પણ સી નું માપ 30 છે. ટાવરની ઊંચાઈ શોધો, એટલે કે તમારે એ બી શોધવાના છે. અહીંયા થોડું વર્ણન લખીએ, પછી તમને પૂછીએ કે ટાવર માપ શોધવા માટે આપણે કયું સૂત્ર ઉપયોગ કરીશું. તો પ્રથમ લખી દઈએ અહીં, એ બી છે, એ ટાવર છે, બરાબર છે. પછી ટાવરના પાયાથી, તો ટાવરના પાયાથી 30 મીટર દૂર સી બિંદુ આવેલું છે. સી બિંદુ છે, ઓકે. ચાલો હવે ત્રિકોણની વાત કરીએ, તો ત્રિકોણ એબીસી છે, અહીંયા એમાં માપ ખૂણો બી 90 છે, એટલે કાટખૂણો છે. બીજું શું અહીં આપેલું છે, ખૂણો સી 30 નું માપ આપેલું છે, અને બીસી એ 30 મીટર છે. 30 મીટર છે, રેડી. ચાલો હવે તમારે કહેવાનું છે કે અહીંયા શું વાપરીશું આપણે, ટેન, કોસ કે સેક. તમને સી બિંદુ થી તમારે જોવાનું છે. બીસી આપેલું છે, એટલે કે પાસેની બાજુ આપેલી છે, અને શોધવાની તમારે એ બી, એટલે કે સામેની બાજુ શોધવાની છે. તો પાસેની બાજુ સામેની બાજુ શું વાપરશો, ટેન વાપરશો, એટલે કે હા ટેન કે કોટ આપણે ટેન વાપરીએ. ટેન 30, ટેન 30 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે એ બી ના છેદ ની અંદર શું આવશે, બીસી. બીસી ટેન 30 ની કિંમત બોલો નિરલ. 30 બરાબર. અહીં પણ તમારે ચોકડી ગુણાકાર કરી દેવાનો છે. તો ચોકડી ગુણાકાર કરો તો શું મળે તમને, વર્ગમૂળ 3 બરાબર એબી બરાબર 30. હવે એબી ને કરતા બનાવો તો એબી બરાબર 30 ના છેદમાં 30 ના છેદમાં વર્ગમૂળ 3. અહીં છેદ ઉડાડવાના છે, પણ છેદ કઈ રીતે ઉડાડશો, ઉપર 30 છે, નીચે વર્ગમૂળ 3 છે, તો 30 ના અવયવ પાડો. 30 એટલે 10 તેરી 30, છેદમાં વર્ગમૂળ 3, હજુ પણ નહીં ઉડે, તો 3 ના અવયવ પડશે. ખબર છે ને, આપણે શીખી ગયા હતા કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થાય, 3 હા, છેદની અંદર વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઉડી ગયા, તો બાકી કેટલા રહી જાય છે હવે, 10 વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 3, ગુણ્યા નહીં બોલવાનું, વર્ગમૂળ કહેવાનું, 10 વર્ગમૂળ 3, 10 વર્ગમૂળ 3, 10 વર્ગમૂળ 3, પછી એકમ એક હોય મીટર, તો લખી દેવાનો મીટર, એ તમારો જવાબ છે. એકમ લખવાનું ભૂલવાનું નહીં, એ તો અડધો માર્ક કપાઈ જાય. 10 વર્ગમૂળ 3 મીટર, ઓકે. ચાલો આ દાખલો પણ તમને સમજાઈ ગયો.